નમસ્કાર મિત્રો એકવીસ જુલાઈ થી લઈને ત્રેવીસ જુલાઈ સુધી આપણે ગુજરાતના વિવિધ વિસ્તારમાં વરસાદની મજા માણી લગભગ સિત્તેર ટકા જેટલા વિસ્તારને વરસાદનો લાભ મળ્યો જેમાં અમરેલી જુનાગઢ જિલ્લાને સૌથી સારો વરસાદ મળ્યો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો દ્વારકા જામનગર સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર જિલ્લાના ઘણા ખરા વિસ્તારો હજી બાકી છે લગભગ અહીંયા પચાસ વિસ્તાર છે બાકી છે જ્યાં બિલકુલ વરસાદ પડ્યો નથી હવે મિત્રો હવામાન વિભાગની આગાહી છે કે ચોવીસ અને પચીસ જુલાઈના રોજ ગુજરાતમાં નહીવત વરસાદ જોવા મળશે એટલે કે ક્યાંક પડશે અને ક્યાંક ન પણ પડે ફરી પાછી સત્યાવીસ તારીખથી વરસાદની માત્રા વધશે અને એક સક્રિય સિસ્ટમના કારણે ગુજરાતના તમામ જિલ્લા તાલુકા અને ગામડામાં વરસાદ પડશે એટલે કે એક સાર્વત્રિક વરસાદ પડશે એવું કહી શકાય આ વરસાદમાં લગભગ કોઈ વિસ્તાર બાકી નહીં રહે હવે સ્કાયમેટની આગાહી પણ કઈક એવી જ છે સ્કાયમેટ જે ખાનગી સંસ્થા છે 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 એ પણ કરે તો કહેવું કે દક્ષિણ સારો વરસાદ પડ્યો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓછો વરસાદ પડ્યો પણ આપણને ખબર છે કે સૌરાષ્ટ્રમાં પણ ઘણી જગ્યાએ ખૂબ સારો વરસાદ પડ્યો છે સ્કાયમેટની આગાહી પ્રમાણે ચોવીસ અને પચીસ જુલાઈમાં કેટલીક જગ્યાએ વરસાદ પડશે અને ફરી છવ્વીસ જુલાઈથી એક મજબૂત સિસ્ટમ સક્રિય થશે અને તેના કારણે ગુજરાતને સારો વરસાદ મળશે સ્કાઈમેટ દ્વારા પણ ત્રણ દિવસની સારા અને સર્વત્ર વરસાદની આગાહી કરવામાં આવી છે હવે વાત કરીએ જ્યોતિષની તો જ્યોતિષે તો ઘણા સમય પહેલાં જ કહેલું હતું કે બાવીસ જુલાઈથી ગુજરાતમાં સારા વરસાદના સંજોગ છે અને એ જ પ્રમાણે આપણે વરસાદ જોયો પણ ખરો હવે આગાહી પ્રમાણે છવ્વીસ જુલાઈથી એકત્રીસ જુલાઈ સુધી સર્વત્ર વરસાદ પડશે એવું જ્યોતિષનું અનુમાન છે મિત્રો આશા રાખીએ કે ફરી એકવાર આ બધાની આગાહી સાચી પડે અને ગુજરાતને વેગવંતુ બનાવવામાં આ વરસાદ ખૂબ મદદરૂપ થાય મિત્રો આવી જ માહિતી અને બીજી ઘણી બધી યોજનાઓની માહિતી જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયો આપને પસંદ આવે તો પ્લીઝ એને લાઇક કરી આપના મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા